ज्ञान मंजरी मॉडल स्कूल आयोजित यूट्यूब चैनल में आप सौनु स्वागत है। धोरण पांच सौनी आसपास तारीख 17/7/2021 वार छे शनिवार। चलो बाल मित्रों नमस्ते। अपने एक थी त्रण पाठ पूर्ण कर्या पछी पाठ छे चौथो केरियो बारे मास। तो प्रथम पाठ जे आपणे हतो ए पाठ में आपणे जोयुं हतुं कि मजानी हिंदरियो। बीजो पाठ हतो सरस मजानो तो के साप अने मदारी। त्रीजो पाठ हतो कि आपणे स्वादथी पाचण सुधी। अने हवे चौथो पाठ हतो केरियो बारे मास। आ पाठ बधाने खूब ज गम्यो हशे कारण के केरी कोने न भावे। सीजन में जे केरी आवे ए केरी तो बधाने ज भावे छे एटले आ पाठ बधाने गम्यो हशे। आ पाठनी अंदर आपणे जोयुं के खोराक छे खोराक शा माटे बगड़ी जाय छे। खोराक खावाथी आपणा शरीरने क्या क्या विटामिन्स मळे छे, केवो खोराक खावाथी आपणने विटामिन भरपूर प्रमाणमां मळे छे। आ पछी एक एक वस्तु आपणे आनी अंदर जोई कि खोराक छे એ કઈ રીતના બગડે છે એ પણ આપણે જોયું। તો કે બ્રેડ અને રોટલી ઉપર આખો એક જે પ્રયોગ કર્યો એ પ્રયોગ પણ આપણે જોયો। પછી જોયું કે કેટલાક ખોરાક એવા હોય છે કે લાંબો સમય ટકી શકતા નથી અને કેટલાક ખોરાક છે તો કે 2 દિવસ ઘણા ખોરાક છે, 8 દિવસ ઘણા ખોરાક છે, 15 દિવસ અને ઘણા ખોરાક એવા હોય છે કે એક મહિનો દિવસ સુધી ચાલે છે। એ પણ આપણે પાઠની અંદર સમજ્યા કે એ ખોરાક ક્યાં ક્યાં છે એને વિશે વાત કરી। પછી સરસ મજાની એક આપણી બા કેરીઓ વિશેની જે વાત હતી તો કે ઉનાળાની મિજબાની અને એ મિજબાનીની અંદર તમારા જેવડા 2 છોકરા જ્યારે મામાના ઘરે વેકેશનમાં જાય છે અને ત્યારે આ જૂનાગઢ જિલ્લામાં જાય છે અને ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાની અંદર આ બંને ભાઈઓ ઉનાળાની રજાઓ છે એ રજાઓની અંદર આ આંબાવાડીની અંદર કેરીઓથી લચેલા હોય એવા એવી વાડીની અંદર મામાને ત્યાં એ વેકેશન ગાળવા જાય છે ત્યારની આ વાત છે। અને ત્યાં જઈને કેરીના પાપડ કઈ રીતે બનાવાય એ વિશેની આખી જે આપણને અહીંયા વાર્તા આપી હતી એ વાર્તા આપણે જોઈ। આ ઉપરાંત કેરી છે કેરીમાંથી શું શું બને છે તો કેરી છે એ કાચી કેરીમાંથી શું શું બને અને પાકી કેરીમાંથી શું શું બને તો એ વિશે પણ આપણે શીખી ગયા હતા। તો કે કાચી કેરી છે એ કાચી કેરીમાંથી ઘણી બધી વસ્તુ બને છે હેને, અને પાકી કેરી છે એમાંથી પણ ઘણી વસ્તુ બનતી હોય છે। તો કાચી કેરીમાંથી બનતી વસ્તુઓ કેવી છે તો કે કેરીનું અથાણું, ચુંદો, કેરીની કચુંબર, બાફલો અને કેરીનું શાક। આ ઉપરાંત પાકી કેરી છે તો કે પાકી કેરીમાંથી શું શું બને છે તો કે પાકી કેરીમાંથી કેરીનો રસ, કેરીના પાપડ, આ ઉપરાંત કેરીનું શરબત, મેંગો જ્યુસ અને મેંગો આઈસ્ક્રીમ, આટલી વસ્તુ છે એ પાકી કેરીમાંથી બને છે। અને આ આખી જે પાકી કેરી બને છે અને આ પાકી કેરીના રસમાંથી જે પાપડ બનાવવાની રીત છે એ પણ આપણે શીખી ગયા કે પાપડ બનાવવા વખતે શું શું વસ્તુ જોઈ એ પાપડ બનાવતી વખતે શું શું વસ્તુ એની અંદર ઉપયોગમાં લેવાય છે એ પણ વાત કરી। તો કે પાપડ બનાવવા માટે તાડના ઝાડના પાંદડાથી બનેલી એક ચટાઈ જોઈ, નીલગરીના ઝાડના થાંભલા જોઈએ, નાળિયેરની છાલમાંથી બનેલી દોરીઓ અને ગોળ અને ખાંડ અને પાકી કેરી જોઈ। આ પછી જે બનાવવાની રીત છે એ દાદી છે એના મામી છે એ બનાવવાની રીત છે એ પણ કરે બતાવે છે આપણને।
અને તડકામાં સૂકવવાથી એક પછી એક રોજ એટલે કે ચાર અઠવાડિયા સુધી આ કેરીના પાપડની રીત છે એ ચાર અઠવાડિયા સુધી ચાલે છે અને પછી જ કેરીના પાપડ તૈયાર થાય છે. હવે પછી કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેરવી તેને તડકામાં શા માટે સૂકવવામાં આવે છે? તો અહીંયા આપણને ઘણા બધા એવા પ્રશ્ન પૂછ્યા છે કે કેરીનો જે માવો છે એટલે કે ગોટલું કાઢીને ઉપલી છાલ કાઢીને અંદરનો જે ગરબ છે એને મિક્સરમાં પીસીને ઘાટો બની જાય પછી એમાં ગોળ અને ખાંડ ભેરવી તડકામાં સૂકવવામાં આવે છે. તો આ તડકાના સૂકવવામાંથી જે ક્રિયા થાય છે તે ક્રિયાની અંદર આ કેરીના પાપડ બને છે. જો વિદ્યાર્થી મિત્રો, આ બધા પ્રશ્નો તો આપણે સ્વાપોથીમાં જ લખવાના છે, છતાં અહીંયા એક એક પ્રશ્ન છે એ જેટલા સમજાય એટલા આપણે અહીંયા પ્રશ્ન સોલ્વ કરતા જઈએ. પિતાએ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલાં પાકી કેરીઓ કેમ પસંદ કરી? જો જ્યારે પાપડ બનાવવા હતા ત્યારે પાકી કેરી કેમ સૌથી પસંદ કરી? કારણ કે કાચી કેરીના પાપડ બનાવવામાં આવતા નથી, એની માટે પાકી કેરી જ ઉપયોગમાં લેવાય છે. એટલે કે પાપડ બનાવવા માટે પિતાએ પાકી કેરીનો જ ઉપયોગ કરેલો છે. બંને ભાઈઓએ કેરીના પાપડ કેવી રીતે બનાવ્યા તેના માટે તમે શું કર્યું તે મુદ્દાસર લખો. તો અહીંયા આપણે જે આખી કેરીની મિજબાની અને કેરીના પાપડ બનાવવાની રીત હતી એ રીત છે એ આખી અહીંયા 10-12 વાક્યની અંદર સ્વાપોથીની અંદર આપણે કમ્પ્લીટ લખવાની છે. તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ કાચી અને પાકી કેરીમાંથી બનાવાય છે? તો મેં હમણાં જ વાત તમને કરીને કે આપણા ઘરની અંદર જ્યારે નાની નાની કેરી છે આંબા ઉપર આવે છે ત્યારથી આપણા ઘરની અંદર એ કેરી આપણા મમ્મી અથવા પપ્પા બજારમાંથી લઈ આવે છે અને આ કાચી કેરીમાંથી મેં તમને વાત કરીને કે કેરીનું અથાણું, ચૂંદો, કેરીની કચુંબર, બાફલો અને કેરીનું શાક અને રોજે રોજ મીઠા સાથે કાચી કેરી પણ ખવાતી હોય છે. જ્યારે એ જ કેરી મોટી થાય છે અને પાકે છે ત્યારે એ જ કેરીની અંદરથી આપણે કેરીનો રસ ભોજન સાથે ઉપયોગ કરીએ છીએ, કેરીના પાપડ બનાવાય છે, મેંગો કેરીનું જ્યુસ અને મેંગો આઈસ્ક્રીમ આ ઉપરાંત કેરીનું શરબત પણ બનાવતા હોઈએ છીએ. હવે અહીંયા આપણે તમે જાણતા હોય કે જુદા જુદા પ્રકારના અથાણાની યાદી બનાવી છે અને આ તમારા મિત્રો સાથે અથાણાની યાદી છે એ આપણે આપ લે કરવાની છે. તો અહીંયા તમે જુઓ તો અથાણા છે, અથાણા એ ઘણી બધી જાતના બનાવવામાં આવે છે. તો તમને ખબર જ છે કેટલી જાતના અથાણા બનાવવાની રીત અહીંયા આપણને આપી છે. પરંતુ આપણે કેરીની સિઝનની અંદર આપણા મમ્મી છે એ ઘરે ઘણા બધા અથાણા બનાવતા હોય છે. તો કેરીનું અથાણું છે છૂંદો, કેરીનું ગળ્યું અથાણું, કેરીનું તીખું અથાણું, પછી મિક્સ મસાલા અથાણા, તો કે એની અંદર આમરા, ગાજર, મરચા, ગુંદા, કેરી અને કેરીના છૂંદો છીણ જેને કહેવાય છે આ બધાનું મિક્સ અથાણું પણ આપણી મમ્મી બનાવતી હોય છે. આ ઉપરાંત સાથે સાથે ઘણી જ પ્રકારના વસ્તુઓ બારે માસ સિઝનમાં ભરવા માટે આપણા મમ્મી બનાવતા હોઈએ છીએ. તો અહીંયા આપણે એક અથાણાની રીત લઈએ છીએ તો કે એ રીત છે એ કઈ રીતના બનાવાય છે? તો કે આપણા મમ્મી જે અથાણું બનાવે છે એ કઈ રીતે બનાવવાનું છે એની આપણે એક રીત છે શીખી લઈએ. તો કે કેરીનું ગળ્યું અથાણું. કેવું? કેરીનું ગળ્યું અથાણું. તો એની માટે સૌથી પહેલાં શું લેવામાં આવશે? તો કે રાજાપુરી કેરી, પછી ગોળ, પછી સરસવનું તેલ, રાઈના કુરિયા અને મેથીના કુરિયા, પાંચમું છે ખારેક,
છઠ્ઠું છે મરચું, હળદર, હિંગ, મીઠું, એ બધું સ્વાદ પ્રમાણે લેવાનું છે. તજ, મરી અને લવિંગ. શું શું લેવાનું છે? તજ, મરી અને લવિંગ, આટલું વસ્તુ લેવાની છે. હવે પહેલાં સૌથી પહેલાં છે કે રાજાપુરી કેરીને ધોઈને એની છાલ સાથે ટુકડા કરવાના છે. આપણે રાજાપુરી કેરી છે એકદમ મોટી હોય, એકદમ મોટી હોય ને એટલે અંદરનો જે ગરબ છે ને એનું દર છે, કેરીનું દર એ ખૂબ જ જાડું હોય છે, એટલે એનું અથણું છે એ સરસ બને છે. એટલે અહીંયા રાજાપુરી કેરીનું અથણું બનાવવામાં આવે છે. આ રાજાપુરી કેરીનું અથણું કરવા માટે તેને ધોઈને છાલ સહિત પ્રથમ કટકા કરવામાં આવે છે અને ગોટલામાંથી નજીક ચારે બાજુ કાપવામાં આવે છે. આ નાના નાના પીસ કર્યા પછી મીઠું, હળદર નાખી 2 દિવસ સુધી તેને બોટલમાં ભરીને રાખવામાં આવે છે. પછી 3જે દિવસે આ ટુકડાને એક કપડા ઉપર બહાર કાઢીને પાણી નિતારીને તેને સૂકવવામાં આવે છે. એક કાચરોટમાં વચ્ચે મીઠું, તેની ફરતે મેથીના દાણા, રાયના અને મેથીના કુરિયા, આ બધું જ ફરતે સહેજ સહેજ ગોળ ગોળ પાથરવામાં આવે છે. હળદર, હિંગ અને સરસવનું તેલ ગરમ કરી કચરોટમાં વચ્ચે નાખવું અને બધો જ મસાલો ભેગો કરવો. મસાલો ઠંડો પડે એટલે ગોળને ભૂકો કરવાનો છે. જો આ બધો જ મસાલો ઠંડો પડે ને પછી જ ગોળનો ભૂકો કરવાનો છે. ભૂકો કર્યા પછી મરચું, તજ, મરી, લવિંગ અને કેરીના ટુકડા નાખવામાં આવે છે. 8 અઠવાડિયા સુધી આ અથાણાને આપણે રોજે ચમચાથી હલાવતા રહેવું પડે છે. મીઠા અને હળદરનું જે પાણી રહે તેમાં ખારેકને ટીંડા કાઢીને નાખવામાં આવે છે. ખારેક છે એ બરાબર પલળી જાય એટલે કે બરાબર ફૂલી જાય એટલે કે ઠરિયા કાઢી ઊભી ચીરી કરી અથાણામાં નાખવામાં આવે છે. અહીંયા આ રીતે ગોળ કેરીનું અથાણું છે એ સંપૂર્ણ તૈયાર થાય છે. આ ઉપરાંત લીંબુનું અથાણું પણ કરવામાં આવે છે. અહીંયા તમને બોટલમાં દેખાડેલું છે, લીંબુનું અથાણું, આંબરાનું અથાણું, ગાજરનું અથાણું, મરચાંનું અથાણું અને ગોળ કેરીનું અથાણું. હવે આ ઉપરાંત આપણી મમ્મી 12 માસ અમુક વસ્તુઓ જે રાખવા માટે 12 માસ જે ભરવાલાયક જે વસ્તુ છે એ પણ બનાવતી હોય છે, તો કે પાપડ, ચટણી, વડીઓ, સોસ અને કાતરી અને વેફર. કાતરી એટલે કે આપણે બટેટામાંથી જે વેફર બનાવીએ છીએ એને કાતરી, અને ચોખાની જે મમરી બનાવીએ છીએ, સાબુદાણાની જે મમરી બનાવીએ છીએ તે વેફર પણ આપણે 12 માસ અહીંયા આપણી મમ્મી કરતી હોય છે. એની અંદરમાંથી આપણે એક જ વડીની જે રીત છે, વડી કેમ બનાવાય એ આપણે રીત છે એ આપણે જોઈએ. તો કે ચોળા, આપણે કઠોરમાં જે ચોરા આવે ને ચોળા, એ ચોળા છે એક જાતનું કઠોર છે, તેને રાત્રે પલાળીને તેને મિક્સરમાં વાટી દેવામાં આવે છે. તેમાં થોડું મીઠું નાખવામાં આવે છે. ત્યારબાદ તે લોટની જેમ કણિક બાંધીને તેમાંથી વડીઓ બનાવવામાં આવે છે અને પછી તેને પ્લાસ્ટિક ઉપર અથવા કોટનના કપડા ઉપર ચમચાથી ગોળ ઝીણી ઝીણીને સૂકવવામાં આવે છે અને સુકાઈ ગયા પછી તેને ખૂબ જ તાપની અંદર તપાવીને કાચની બોટલમાં ભરવામાં આવે છે. આ રીતને એક પછી એક વસ્તુની આપણને રીત આપેલી છે. તો કે સોસ કઈ રીતના બનાવો, તો બધાને જ ખબર છે કે સોસ શેમાંથી બને, તો કે ટમેટામાંથી, બરાબર. પરંતુ આપણે આ બધી રીતમાં જવાનું નથી. આમ ગાંધીધામથી વાપી ટ્રેનથી જતાં 2 દિવસની મુસાફરી છે.
જો તમારે એક મુસાફરી પર જવાનું થાય તો તમે કઈ વાનગી સાથે લઈ જશો? જો આપણે જે બારે માસ જે વસ્તુ બનાવીએ છીએ, મમ્મી બારે માસ જે વસ્તુ બનાવે છે એ વસ્તુ ક્યારે બગડતી નથી, પરંતુ એને હવાચુસ્ત એવી રીતે રાખવી જોઈએ છીએ એટલે ક્યારેય તે બગડતી નથી. ગમે ત્યારે આપણે બહારગામ ગયા હોય છીએ ત્યારે આપણે થેપલા સાથે અથાણું લઈ જઈ, અથાણા કોઈ પણ અથાણા હોય આપણે બોટલમાં ભરીને સાથે લઈ ગયા હોય તો એ ક્યારે બગડતા નથી. પરંતુ જો તમે કોઈ લીલોતરી શાકભાજી લઈ ગયા હોય સાથે તો એ બે દિવસમાં અથવા તો 24 કલાક થાય ત્યાં એ વસ્તુ બગડી જાય છે. જેથી કરીને ચટણી છે, વડી છે, સોસ, કાતરી, વેફર એ વસ્તુ ક્યારેય બગડતી નથી. એટલે કે આ વસ્તુઓ છે આપણે બહારગામ 2-3 દિવસની ટૂરમાં ગયા હોય અથવા પ્રવાસમાં ગયા હોય ત્યારે આ વસ્તુ આપણે સાથે લઈ જવામાં ખૂબ જ ઉપયોગી બને છે. હવે આ બધી જ વસ્તુ આપણે જે બનાવી છે એ આ બધી જ વસ્તુનું પેકિંગ કઈ રીતના કરવું, આખા વર્ષ માટે જે વસ્તુ આપણે બનાવી છે તે કઈ રીતના એનું પેક કરવામાં આવે છે, તો પેક કરવા માટે અહીંયા આપણે ઘણા બધા ઉપયોગો આપ્યા છે. તો કે વેફર, બિસ્કિટ, ફળ, સૂકો મેવો, થેપલા, પૂરી, બટેટાનું શાક, આ પાણી, આ બધું જ આપણે જ્યારે બહારગામ લઈ જતા હોઈએ છીએ ત્યારે થેપલા અને પૂરીને સ્ટીલના મોટા ડબ્બામાં પેક કરવામાં આવે છે અને બટેટાના શાકને ડબ્બામાં પેક કરવામાં તો આવે જ છે, પણ કાણાવાળું ચીબું હોય અથવા જારીવાળી નેટવાળું જે જારી આવે છે એ હોય તો આ બટેટાનું શાક છે એ જલ્દી બગડતું નથી. આ ઉપરાંત પૂરી, શાક, થેપલા, દહીં વગેરે લાંબો સમય એટલે કે લાંબા કલાક સુધી સારા રહે છે અને તે 2 દિવસ પછી એટલે કે 2-3 દિવસ પછી એ બગડી જતા હોય છે. તો અહીંયા આપણને આ પાઠ દ્વારા આપણે શું શું શીખી ગયા, આપણે અથાણા બનાવ્યા, કેરીના જુદા જુદા જાતના અથાણા બનાવ્યા, કેરીના પાપડ બનાવ્યા, ખોરાક વિશે વાત કરી કે સારો ખોરાક શું છે, શરીર માટે બધા વિટામિન્સ શેમાંથી મળે છે ખોરાકમાંથી અને ખોરાક શેમાંથી લઈ શકાય છે, ખોરાકના સ્વાદ વિશે વાત કરી. આ ઉપરાંત જે કેરીની સિઝન આવે છે ત્યારે કેરીની વસ્તુઓ બને છે, જે વસ્તુઓ છે એ વસ્તુ આપણે બનાવીએ છીએ અને બારે માસ આ વસ્તુઓ આપણે રાખતા હોય છે. કેરીની સાથોસાથ કાતરી, વેફર, ટમેટા સોસ, વડીઓ, ચટણી, પાપડ આ બધું જ આપણા ઘરમાં મમ્મી બનાવતી હોય છે, પરંતુ આ બધાને સાચવવા માટે કાચની બરણીઓ અને બોટલ, અથાણા ભરતા પહેલાં આ બધી જ બોટલોને સૂર્યપ્રકાશની સારી રીતે સૂકવવી જોઈએ. એટલે કે સૂર્યપ્રકાશની કેમ, તો કે તાપ, સૂર્યપ્રકાશના તાપમાં બરોબર સૂકાવવી જોઈએ, જેથી કરીને જો અંદર સેજ પણ પાણી રહી ગયું હોય અને બોટલ છે એ ભેજવાળી હોય તો વસ્તુ છે એ આપણી બગડી જાય છે. એટલે આપણે આગળ જોયું ને કે આ બધી વસ્તુ છે એમાં સેજ ભેજવાળું વાતાવરણ રહી જાય તો વસ્તુ ઉપર શું બાજે ફૂગ અને બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. તો આપણે બ્રેડનો પ્રયોગ તમે જોયો હતો ને કે બ્રેડ અને રોટલી બંધ ડબ્બામાં મૂકવામાં આવે તો એની ઉપર શું થાય છે એ આપણે જોયું હતું. હવે બારે માસ આપણે ખાવા માટે જુદી જુદી વાનગીઓ બનાવીએ છીએ. કેવી જુદી જુદી વાનગીઓ બનાવી છે? જેવી કે અથાણા, કેરીના પાપડ, ચટણી અને ચીક્કી. આ વસ્તુ બારે માસ આપણે બનાવીને આપણી મમ્મી ઘરમાં રાખતી હોય છે, પરંતુ આ બધી જ વસ્તુને આદિ બનાવી અને તેમાંથી બનાવેલી વાનગીઓની મજા આપણે આખું વર્ષ સુધી માણીએ છીએ. તો આ કેરીઓ બારે માસ એ પાઠ છે એ આપણે અહીંયા સરસ મજાનો શીખ્યા.
તમને બધાયને જ આ પાઠ છે એ સારો સમજાઈ ગયો હશે. કારણ કે કેરીનો પાઠ છે એ કોને ન સમજાય, કારણ કે સાદો અને સિમ્પલ પાઠ છે. એટલે કે કઈ વસ્તુમાંથી શું શું બને અને કેરીનો આપણે બારે માસ ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે એ પણ વસ્તુ આપણે જોઈએ. હવે અહીંયા આપણને ઘણા બધા વિશેષ પ્રશ્ન તરીકે આપ્યા છે, તો કે પ્રશ્ન છે તો વિકલ્પની અંદર આપણે પહેલા જોઈએ, બરાબર. તો કે વિકલ્પની અંદર પહેલો વિકલ્પ છે કે કયું શાક જલ્દીથી પગળી જાય છે. તો તમને અહીંયા ઓપ્શન આપેલું જ છે, કારેલાનું શાક કે બટેટાનું શાક. તો તમારે કયું આવશે? બટેટાનું શાક. બટેટાના શાકની જે બીજ છે એની નીચે તમારે રાઈટ કરવાનું છે સ્વાપોથીની અંદર. પરંતુ આ હોમવર્કમાં તો તમારે આવશે જ તે. એ જ્યારે હું ફોટા મોકલાવું તમારે હોમવર્કના, ત્યારે તમે સ્વાપોથીની અંદર બધું જ પૂર્ણ કરી લેજો. પરંતુ અત્યારે અહીંયા આપણે વિકલ્પની અંદર જોઈએ તો બટેટાનું શાક છે એ જલ્દી બગડી જાય છે. પછી કઈ પરિસ્થિતિ ખોરાકના બગાડને સંબંધિત કરે છે? કઈ પરિસ્થિતિ એવી છે? તો કે ભીની થાળીમાં બધી વસ્તુઓ લે છે પરંતુ ભાવે તેટલું જ ખાય છે. એ વસ્તુ છે એ ખોરાકની પરિસ્થિતિને સંબંધિત કરે છે. ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ વિગત ઉપરથી તે ખાવા લાયક છે કે નહીં તેનો ખ્યાલ આવે છે. તો એવું કઈ ખાવાના પેકેટ ઉપર લખેલું હોય છે? તો કે કિંમત, પેકિંગની તારીખ, તેમાં વપરાતા ઘટકોના નામ, અને ચોથું છે વાપરવાની છેલ્લી તારીખ. તો એમાં ડી ચોથું છે એ સાચું છે કે વાપરવાની છેલ્લી તારીખ ઉપરથી આપણને ખબર પડે છે કે આ ખોરાક છે એ ખાવો યા ન ખાવો, એના ઉપરથી આપણને ખબર પડે છે. કેરીનું અથાણું સામાન્ય રીતે કેટલો સમય સારું રહેતું હોય છે? તો તમારે જવાબમાં છે 12 મહિના. કયો આવશે? ડી 12 મહિના. પછી કેરીના પાપડ બનાવવા માટે નીચેના પૈકી કઈ વસ્તુ વપરાતી નથી? તો કે કેરીના પાપડ બનાવવા માટે લીલા મરચાં ઉપયોગમાં લેવાતા નથી. એટલે એની નીચે છે સી, એની નીચે તમે રાઈટ કરો. એની પછીનું છે કેરીના પાપડ બનાવવા, કેરીના માવા ઉપરાંત તેમાં શું શું ઉમેરવામાં આવે છે? તો કે કેરીના પાપડ બનાવવા માટે કેરીનો માવો ઉપરાંત ગોળ અને ખાંડ ઉમેરવામાં આવે છે. તો વિકલ્પ છે સી, ગોળ અને ખાંડ, તે સાચું છે. કેરીના માવાને પાથરવાની ચટાઈ સાના પર બાંધવામાં આવી હતી? જો જે કેરીના પાપડ બનાવતા હતા જ્યારે બંને મિત્રો અને મામા બધા ભેગા થઈને, ત્યારે એ ચટાઈ છે એ સેના ઉપર પાથરવામાં આવી હતી? તો કે માચડા પર. ડી માચડા પર. પછીનું છે નીચેનામાંથી કઈ વસ્તુનું અથાણું બનાવવામાં આવતું નથી? કઈ એવી વસ્તુ છે કે તેનું અથાણું બનાવતા નથી? તો કે ચીકુ. કયું આવે? ચીકુ. ચીકુનું ક્યારેય અથાણું બનતું નથી, એ તો એક જાતનું ફળ છે. એની પછીનો વિકલ્પ પાપડ બનાવવા માટે ક્યાં કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે અડદ. શું આવે? અડદ. પાપડ બનાવવા માટે ક્યાંનો ઉપયોગ કરવામાં આવે છે? અડદ. હવે આપણે જોઈએ વિકલ્પ જોયા પછી આપણે અહીંયા છે એ બંધ બેસતાનું એક જોડકું છે તેમાં નજર કરી લઈએ. તો કે પાપડ છે, પાપડ શેમાંથી બને છે? તો કે અડદમાંથી. તો કે ડી પાપડ સામે શું આવશે? ડી.
પછી કાતરી અને વેફર શેમાંથી બને છે? તો કે બટેટામાંથી. તો કે સી. પછી વડીઓ શેમાંથી બને છે? તો કે એ ચોળા. પછી સોસ શેમાંથી બને છે? તો કે ટમેટામાંથી. તો કે બી. આ રીતે આપણે આ કેરીઓ બારે માસનો જે પાઠ હતો એ પાઠ છે અહીંયા આપણે પૂર્ણ કરી ચૂક્યા છીએ. હવે આપણે પાઠ છે એ આપણે પાંચમો આવશે. પાંચમા પાઠનું નામ શું છે? બીજ બીજ બીજ. આ પાઠની અંદર બધાને સરસ મજાનું સમજાઈ ગયો હશે. હવે આ પાઠ છે એ તમારું હોમવર્ક છે. જે ફોટા છે સ્વાપોથીની અંદર, વિકલ્પ, ખાલી જગ્યા, વર્ગીકરણ, જોડકા, ટૂંકા પ્રશ્ન અને મોટા પ્રશ્ન, આ બધું જ તમારે જ્યારે આ વિડીયો આવશે ત્યારે એની સાથે હોમવર્ક મોકલવામાં આવશે. એક ખાસ સૂચના કે દરેક વિદ્યાર્થીએ આપણે જે સ્વાપોથી બનાવી છે સ્વાપોથીની અંદર પાઠ પહેલો અને બીજો બધાએ સરસ કમ્પ્લીટ કરી નાખવાનો છે. કારણ કે અહીંયા આપણે ટૂંક સમયની અંદર અમુક તારીખે આપણે આ સ્વાપોથી અને જે આપણું પ્રથમ સત્રનું પેપર હતું એ પણ અહીંયા તમારે જમા કરાવવાનું છે. અને બુક છે એ પણ તમારે અહીંયા સિગ્નેચર માટે એટલે કે ચેક કરવા માટે આપવાની છે. એટલે દરેક વિદ્યાર્થીએ દરેક પહેલો પાઠ, બીજો પાઠ અને ત્રીજો પાઠ પૂર્ણ કમ્પ્લીટ કરી નાખે. અત્યારે આપણો સમય અહીંયા પૂર્ણ થવા જઈ રહ્યો છે. જય શ્રી કૃષ્ણ. અસ્તુ.